સરદાર સરોવર નર્મદા ડેમને આવું ક્યારેય પણ સજાવવામાં આવ્યો નહીં હોય. અદ્ભુત નજારો, નાઇટ લાઇટોનો નવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલા કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગીન લાઇટોથી સજાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરોનાની મહામારીના લીધે આશરે 7 મહિનાથી બંધ રાખવામાં આવી હતી. 31 ઓક્ટોબરના દિવસે સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. ત્યારે 30 અને 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર છે તેને રંગબેરંગી લાઇટોથી સજાવટ કરી દેવામાં આવી છે. રસ્તા ઉપર રંગબેરંગી લાઇટોની સજાવટ કરવામાં આવી છે. ખાસ રાત્રિ દરમિયાન જોવા માટે એક ગ્લો જે ગાર્ડન છે એને પણ લાઇટોથી સજાવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયાના ઇટ એ સૂત્રોએ માહિતી મળી છે કે એ જોતા કેવડિયા વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના વિસ્તારોને રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયાનામાં નાઇટ કરે એ સૂત્રોથી માહિતી મળી રહી છે. એ જોતા કેવડિયા વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુના વિસ્તારને રંગબેરંગી લાઇટોથી સજાવટ કરવામાં આવી છે. એકતા નર્સરી સરદાર સરોવર ડેમ બીકમ અ ટ્રુ લેઝર. Capture the beauty from your own eyes. Glittering cities with welcoming vibes. Breathtaking views make imagination flow. Lighting up your moments, turning it glow. True magnificence can be pictured. The way Sardar Sarovar Dam blooms up at night. Creativity at its best in lightings. Projection mapping too is inviting. To witness the wonder play of light, sound and visuals. Amaze at the sparkling night with scenic sights. Feel the warm lights amplifying its magnificence as the visual delight of Kevadia's nightlight is awaiting you at Statue of Unity, the world's tallest statue.